नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोई आजना मुख्य समाचार। उदय शिवानंद कोविड हॉस्पिटल में लागेली आग मुद्दे वहीवटी तंत्र अने पुलिस ना उच्च अधिकारियों नी मळी बैठक। वडाप्रधान नरेंद्र मोदी अमदावाद खाते नी जायड केडिला नी मुलाकात लीधी, रसी नू परीक्षण करी वैज्ञानिको साथे करी चर्चा। चोटीलाम में 1 करोड़ ना लीला गांजा साथे एक आरोपी ने पकड़ी पाड़ती पुलिस। समाचार विगतवार। राजकोट नी उदय शिवानंद कोविड हॉस्पिटल में लागेली आग नी घटना में 5 दर्दियों ना मौत निपजा था। मुख्यमंत्री विजयभाई रूपाणीए गांधीनगर थी आग नी घटना में तपास करवा खास टीम मोकली हती। त्यारे आजे सवारे सर्किट हाउस खाते पुलिस अने वहीवटी तंत्रना उच्च अधिकारीओए बैठक योजी हती। आ बैठक में उदय कोविड हॉस्पिटलना डॉक्टर तेजस करमटा हाजर रह्या हता, तेमज सीटना अधिकारी मनोहरसिंह जाडेजा अने गांधीनगर थी आवेला एके राकेश पण बैठक में हाजर रह्या हता। ગઈ કાલે મેં જે વાત કરી હતી એના ઉપર થોડી વધારે ચર્ચા કરી છે, અને મેઇન જે રિપોર્ટ છે FSL અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે રિપોર્ટ છે એટલે એ રિપોર્ટની હજી અમે રાહ જોઈએ છીએ। એ રિપોર્ટ આવ્યા પછી કંઈ ચોક્કસ તારણ ઉપર પહોંચી શકાશે, પણ મીન વાઇઝ થોડી એ પણ ચર્ચા કરી કે ભવિષ્યમાં આપણે કદાચ કોવિડ હોસ્પિટલ જે છે નોર્મલ હોસ્પિટલ કરતાં ઓક્સિજન સપ્લાય ત્યાં વધારે હોવાથી આગ ત્યાં ન લાગે એના માટે વધારે કાળજી લેવાની જરૂર છે, અને એના માટે કદાચ અમે અમુક ધોરણોની ભલામણ કરીશું કે જે મોસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ ત્યાં વાપરવામાં આવે, અને માણસોની ટ્રેનિંગ થોડી વધારે ચોકસાઈથી કરવામાં આવે, અને કદાચ એ જે તાલીમ છે એ તાલીમ એક વખત આપી દઈએ પછી 2 કે 3 મહિના પછી આપીએ તો એના કરતાં આપણે દર પખવાડીએ કે દર મહિને એ લોકોને ટ્રેનિંગ આપતા રહીએ કે કંઈ પણ થાય એટલે તરત જ એક્શનમાં આવે, કારણ કે આગ જે છે એ બહુ ઝડપથી પ્રસરે છે, એટલે એ એ બધી બાબતોની અમે ચર્ચા કરી છે। ના, એટલે હોસ્પિટલ અને સરકાર બધું મળીને, જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા ભેગા મળીને અને એ કરવું પડશે એવું લાગે છે। ત્યારે એવું લાગે છે કે ત્યાં જે કંઈ ઇક્વિપમેન્ટમાંથી કંઈ આગની શરૂઆત થઈ છે। એ જો હવે કોવિડની ટ્રીટમેન્ટ માટે જે બધા ઇક્વિપમેન્ટ જે વાપરવામાં આવે છે એમાં હ્યુમિડિફાયર હોય છે, એટલે હ્યુમિડિફાયરમાં ટેમ્પરેચર થોડું વધારે એ થાય અને ઓક્સિજન સપ્લાય હોય એટલે હાઈ ટેમ્પરેચર ઉપર ઓક્સિજન પોતે કમ્બસ્ટિબલ થઈ શકે છે, એટલે કદાચ એ ત્યાંથી થયું હોય એની શક્યતા રહે છે। એમ બંને શક્યતાઓ છે, પણ એક્ઝેક્ટલી શરૂઆત ક્યાંથી થઈ એ તો ચોક્કસ FSL નો રિપોર્ટ આવે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રિપોર્ટ આવે હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે, પણ CCTV માં કઈ દેખાય છે પ્રથમ આ ક્યાંથી સ્પાર્ક થયું છે એ નથી દેખાતું, બહુ ક્લિયર નથી દેખાતું કે સર ઓક્સિજન CCTV માં બોલી શકે જેના કારણે ક્યાં ના એટલે ક્યાં કેવી ઓક્સિજન ની લાઈન લીકેજ હોય એવું બોલી શકે ઓક્સિજન સપ્લાય તો હોય જ છે ત્યાં, એટલે હા ઓક્સિજન લીકેજ હોઈ શકે બરાબર, આપણે એ બાબતે તપાસ કરાવી છે ના એટલે હવે એ રિપોર્ટ એ જે રિપોર્ટ છે FSL અને એ રિપોર્ટમાં લગભગ એ વસ્તુ આવી જોઈએ કેટલા તો સર એવું પણ એવું છે કે હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા અથવા તો એમના જે કોઈ સ્ટાફ છે એની આપણે પૂછપરછ આ વસ્તુ પૂછી હોય કે ઓક્સિજન લીકેજ હતું કે શું હતું અથવા તો એમને કંઈ નિવેદન આપ્યું હોય આપણી કોલ ના એ બાબતમાં નિવેદન નથી આપ્યું કે તો આપણે એ બાબતે લોકો તો હોસ્પિટલ વાળાને બોલાવી કે પૂછી કે ભાઈ ઓક્સિજન લીકેજ હતું કે ઓક્સિજન
એક તો જે સીસીટીવી ફૂટેજની પ્રાથમિક જે વસ્તુ આવે છે એમાં બ્લાસ્ટ કોઈ જગ્યા થયો નથી, બ્લાસ્ટનો ક્લિયરલી કોઈ જગ્યા આવતું નથી. પણ એટલી સીસીટીવી ફૂટેજમાં એ વસ્તુ નથી આવતી. 48 કલાક જેટલો સમય થવા આવ્યો, તપાસ શું કરવામાં આવી? પ્રાથમિક રિપોર્ટ લગભગ આજે આવી જવા જોઈએ. પ્રાથમિક વિગત હોસ્પિટલને પ્રાથમિક વિગત હજી બહાર આવી નથી કે સરકારે અમને કંઈ જાણ કરી નથી. FSL અને બીજી એજન્સીઓ તપાસ કરી રહી છે, પણ અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી સ્પાર્ક થઈ અને ઓક્સિજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય એવું લાગે છે. સાચી ખબર તો સરકારી એજન્સીઓના રિપોર્ટ ઉપરથી પડશે, અત્યારના કંઈ કહી શકાય એવું નથી. સર, અંદરની સિચ્યુએશન સૌથી વધુ તમને ખબર હોય, અલગ અલગ કંપનીઓના જ્યાં વેન્ટિલેટર હતા, ક્યાં ક્યાં કંપનીના વેન્ટિલેટર હતા અને શું લાગે છે કે એમાંથી કોઈ સ્પાર્ક થયો હોય કે એવું કંઈ? હા, અમે ત્યાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 3-4 કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા. એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર, એક LNT સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ 3 વેન્ટિલેટર, ધમણ 1 વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા. એટલે સ્પાર્કિંગ જ્યારે થયો ત્યારે અમે ત્યાં હાજર નહોતા, બરાબર. પણ એ પછીની જે પરિસ્થિતિ અમે ત્યાં જોઈ, જે ખાટલાઓની પરિસ્થિતિ જોઈ, ખાટલા ઉપરની જે ઇલેક્ટ્રિક સર્કિટની પરિસ્થિતિ જોઈ, ઓક્સિજનની પાઇપલાઇનની પરિસ્થિતિ જોઈ, મશીનોની પરિસ્થિતિ જોઈ, એના ઉપરથી અંદાજ એવો લગાવી શકાય એમ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી ક્યાંય શોર્ટ સર્કિટ થઈ હોય. અને ઓક્સિજન, બેઝિકલી ICUમાં ઓક્સિજનનું લેવલ ખૂબ વધારે હોય છે. એમ અમુક 7 દર્દીઓ હતા, 7 દર્દીઓમાંથી 3-4 દર્દીઓને 60-70 લિટર ઓક્સિજન જતો હતો માપમાં, અને એ ઓક્સિજન છે એ ICUમાં હોય છે. અને એમાં ક્યાંય થોડું સ્પાર્ક થયું હોય અને આગ પકડી લીધી હોય એવું લાગે છે. સાહેબ, અંદાજિત ક્યાં બેડની વચ્ચે, બીજા ત્રીજાની વચ્ચે? ટોટલ ICUમાં 8 બેડ હતા, એમાં 1 બેડ ખાલી હતો અને 7 બેડ ભરેલા હતા. જે 7 બેડ ભરેલા હતા એમાં 6 બેડ લાઇનમાં હતા અને 1 આઇસોલેશન બેડ હતો. આઇસોલેશન બેડમાંના દર્દી સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છીએ. એના પછીનો જે છેલ્લો બેડ હતો એ દર્દીને પણ સુરક્ષિત રીતના બહાર કાઢી શક્યા છે. આગળના જે 5 દર્દીઓ હતા એને આપણે બહાર કાઢી શક્યા નથી અને એ લોકો મૃત્યુ પામ્યા છે, જેનું અમને દુઃખ છે. એ શોર્ટ સર્કિટ છે એ પહેલાં બીજા અથવા તો ત્રીજા ખાટલાની વચ્ચે ક્યાંય થઈ હોય એવી શક્યતા લાગે છે. એ તપાસનો વિષય છે, એટલે તપાસમાં અંદાજિત એ અમારે અત્યારે કંઈ કોમેન્ટ કરવી એ થોડી મુશ્કેલ છે. LNT મશીન, હા, જો LNT મશીન સાવ બર્નઆઉટ થઈ ગયેલું છે. એની બાજુનું જે ધમણ વેન્ટિલેટર જે હતું એનું બારનું બોડીથી માંડી અને બાકી બધું એમને એમ છે. એટલે કોઈ પણ ઉપર આપણે કંઈ કોમેન્ટ કરવી કે અહીંથી સ્પાર્ક થયું હશે કે ત્યાંથી સ્પાર્ક થયું હશે એ થોડું વહેલું કહેવાશે. હા, હકીકત એ છે કે આ 100 વર્ષની સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી આખો માનવ સમાજ પસાર થઈ રહ્યો છે. સરકારની એનું કર્તવ્ય છે કે બને એટલી વહેલી અને વધારે સુવિધાઓ ઊભી કરી અને
સમાજને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવા મહામારીમાં. અને આ ઇન્ફેક્ટિવ રોગ છે, ચેપી રોગ છે, એટલે અલગ અલગ હોસ્પિટલો ઊભી થાય અને અલગ જ એની સારવાર ઊભી થાય સરકારે એવા પ્રયત્નો કર્યા હશે અને કરે છે. તો કદાચ સરકારે એને કીધું પણ હોય તો એ એક હોસ્પિટલને નહીં, બધા જ ને દોશી હોસ્પિટલ લઈ લો, જલારામ હોસ્પિટલ લઈ લો, આ બધી ટ્રસ્ટની હોસ્પિટલ છે, ક્રાઇસ્ટની હોસ્પિટલે સૌથી પહેલાં બીડું ઉપાડ્યું હતું સરકારની વિનંતીથી કે ભાઈ અત્યારના મહામારી છે, માનવના જીવ જોખમાય છે, ચેપ લાગે છે, તમે આગળ આવો. તો સૌથી પહેલાં ક્રાઇસ્ટ હોસ્પિટલ આગળ આવી હતી, આ બધા એ દોશી હોસ્પિટલ આવે, પછી જલારામ હોસ્પિટલ આગળ આવી, પછી અમે બધા પ્રાઇવેટ હોસ્પિટલો છે, બરાબર છે, સિનર્જી હોસ્પિટલ છે, ગિરિરાજ હોસ્પિટલ છે, ગોકુલ હોસ્પિટલ છે, અમે બધા અમે અલગ અલગ હોસ્પિટલો ઊભી કરી, બરાબર છે. અમને જ્યાં જ્યાં સારા સ્ટ્રક્ચરો દેખાણા અહીંયા અમે નાના મોટી ક્યાંક ને ક્યાંક સરકારની મદદ લીધી હોય ત્યારે આટલા બધા દર્દીઓ સચવાના છે. અત્યાર સુધીમાં રાજકોટમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, આખા વિશ્વમાં હજારો દર્દીઓને બધા ડોક્ટરોએ સારવાર આપી અને બહાર કાઢ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. વિશ્વને કોરોના મુક્ત કરવા આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે વિશ્વના તમામ દેશોની સરકારો મથામણ કરી રહી છે. કોરોનાની સચોટ રસીની શોધ માટે વૈજ્ઞાનિકો ઊંધે કાંધ થયા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં રસીકરણને લઈ હોડ જામી છે. તેમાં પણ ખાસ આપણા દેશ ભારતની વાત કરીએ તો કોરોના સંક્રમણને રોકવામાં અન્ય દેશોની સરખામણીએ ભારતનું પ્રદર્શન તો સારું રહ્યું છે. ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેની ઝાયડ્સ કેડિલાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રસીનું નિરીક્ષણ કરી વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી હતી. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા ગૌરવ રાજસિંહ. જી ગૌરવ, શું છે આ અંગેની વધુ માહિતી? બિલકુલ, જે રીતે કોરોનાનું સંક્રમણ ફરીવાર વધી રહ્યું છે, જે રીતે કોરોનાની બીજી ઇનિંગ શરૂ થઈ રહી છે અને એને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જે રીતે કોરોનાની વેક્સિન એટલે કે જે રસી છે એ ટૂંકા સમયગાળામાં બજારમાં ઉપલબ્ધ થાય અને કોરોના ઉપર જંગ જે ખેલાઈ રહી છે કોરોનાના વચ્ચેની અને કોરોના સામેની એ જીતી શકાય તે માટેના પ્રયત્નો પણ શરૂ થઈ ગયા છે. પરંતુ હાલ ક્યાંક રસીની રસાખેંચ પણ જામી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે રીતે અલગ અલગ કંપનીઓ દાવો કરી રહી છે કે તેમની કોરોનાની જે રસી છે એ સૌથી સચોટ, સૌથી અસરકારક અને સૌથી સસ્તી છે, તો આ પ્રકારની એક દોડ પણ લાગી છે. પરંતુ આ તમામ દોડની વચ્ચે હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાની જે એક વેક્સિન યાત્રા, વેક્સિનજીનું જે મિશન શરૂ કર્યું છે તે મહત્ત્વપૂર્ણ મિશન કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ જે કોરોનાની વેક્સિન હાલ પરીક્ષણ થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કર્યું હતું. ટ્વીટ કરીને તમામ જેટલી પણ ટીમ આ કોરોના વેક્સિન બનાવવા માટે પાછળ લાગેલી છે તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સાથોસાથ એવું પણ કહ્યું હતું કે કેન્દ્રની ટીમ તેમની સાથે સતત સંપર્કમાં છે અને જે પણ સપોર્ટની જરૂરિયાત પડશે તે કેન્દ્રની ટીમ કરવા માટે તૈયાર છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેની સિરમ યુનિવર્સિટી ખાતે ગયા હતા, જ્યાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું નિર્માણ હાલ થઈ રહ્યું છે અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું છે. જે વેક્સિન ટૂંકા સમયગાળામાં પણ ભારતમાં આવી શકે છે તેવી શક્યતાઓ વર્ણવવામાં આવી છે. ત્યારબાદ વડાપ્રધાને હૈદરાબાદ સ્થિત ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીની પણ મુલાકાત લીધી હતી કે જ્યાં આગળ રશિયાની જે સ્પુટનિક 5 રસી છે તેનું એમની જે કંપની છે તેમની સાથે ટાઈઅપ કરીને ડૉક્ટર રેડ્ડીઝ હાલ વેક્સિનેશન તૈયાર કર્યું છે. સ્પુટનિકની જો વાત કરવામાં આવે તો ભારત માટે 80% લોકોને પહોંચી વળાય એટલી રસીનું ઉત્પાદન હાલ ડૉક્ટર રેડ્ડીઝ જે કરી લીધા હોવાનો પણ સંકેત આપ્યો છે. પરંતુ આ રસીઓ જેટલી પણ છે એ તમામની વિશ્વસનીયતા કેટલી, અસરકારકતા કેટલી અને અસરકારકતા હોવા છતાં પણ આડઅસર કેટલી, આ તમામ બાબતો વચ્ચે એક મુખ્ય સવાલ એ જ હાલ ઉદ્ભવિત થઈ રહ્યો છે કે જે રસીની રસાખેંચ ચાલી રહી છે તે તમામ રસાખેંચ વચ્ચે સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌથી સચોટ રસી કઈ છે. આજે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ ઝાયડસ બાયોટેક પાર્કની વિઝિટ માટે પધાર્યા હતા. એમની આ મુલાકાતથી અમે અને અમારા સૌ સાયન્ટિફિક સ્ટાફ ખૂબ જ પ્રોત્સાહિત થયા છીએ. એમનું ઊંડી સૂઝ સમજ અને એમની દીર્ઘદ્રષ્ટિને કારણે અમને સારું એવું સૂચનો અને ગાઈડન્સ પણ એમણે પ્રોવાઈડ કર્યા છે. ડિટેલમાં અમારા પ્લાન્ટની મુલાકાત પણ લીધી છે. આ બધાથી અમે સૌ બહુ જ પ્રોત્સાહિત થયા છે. આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયડસના 25,000 એમ્પ્લોયી, 1800 થી વધારે
साइंटिस्ट कंटीन्युअसली आ डिसीजनी सामे नवी दवाओ नवो वेक्सिन अने नवो डायग्नोस्टिक्स आपवा माटे अविरत प्रयत्न करी रह्या छे। आप सौने हूँ स्वस्थतानी शुभकामना आपू छू अने आशा राखू छू कि आप सौ सोशियल डिस्टन्सिंग जाळवशो अने मास्क पहेरीने फरशो। आभार। ચોટીલાના ઝુપડા ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે એક કરોડનો ગાંજો અને એક શખ્સને પકડી પાડ્યો હતો। પોલીસ દ્વારા રેડ પાડતા તુવેર અને એરંડાના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। લીમડી ડીવા એસપીએ ચોટીલા પોલીસને સાથે રાખીને ચોટીલાના ઝુપડા ગામની વીડ વિસ્તારમાંથી મોટી માત્રામાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખેતરમાં તુવેર અને એરંડાની આડમાં મોટા પ્રમાણમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પડાયું હતું। પોલીસે રેડ કરતા રૂપિયા 1 કરોડથી વધુના મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ આ બનાવમાં 700થી વધુ લીલા ગાંજાના છોડવા વાવેતરનો મોટી માત્રામાં જથ્થો ઝડપી લીધો છે। જ્યારે પોલીસે રેડ દરમિયાન મુખ્ય ઇસમ નરસિંહ અર્જન ચૌહાણને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજી ખાતેની હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બીજા માળે ઊભું કરવામાં આવેલ છે, ત્યારે બીજા માળે કોઈ આગની ઘટના બને તો હોસ્પિટલમાં હાઇડન સિસ્ટમ અને સ્મોક ડિરેક્ટર નથી। ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા ફાયર વિભાગને છેલ્લા 1 વર્ષથી અરજી કરી આપવામાં આવી છે, પરંતુ ફાયર વિભાગની બેદરકારીને કારણે હજુ સુધી એનઓસી તેમજ વિઝિટ લેવામાં આવી નથી। રેડી સાહેબ, હું ડૉક્ટર જયેશ વેસેટિયન અત્રેની ધોરાજી જનરલ હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। ફાયરની વાત કરીએ તો અમારી હાલની તારીખે કોવિડ હોસ્પિટલમાં 16 જેટલા દર્દી દાખલ છે। ફાયરની વાત કરીએ તો અમારો સમગ્ર સ્ટાફ કઈ રીતે આગ બુઝાવી એ અંગેના ઉપકરણો ચલાવવા માટે સક્ષમ છે અને તાલીમ પણ આપી દીધેલી છે। અને માનનીય કમિશનરશ્રીની સૂચનાથી દર માસની 6 તારીખે અમે મોકડ્રીલ કરીએ છીએ। 20 જેટલા ઇક્વિપમેન્ટ અમારી પાસે રેડી છે। હવે આ અંગે અમે અમારા લેવલેથી 20/2/2019 રોજ એપ્લિકેશન ગવર્મેન્ટમાં ફાયર ડિપાર્ટમેન્ટ રાજકોટમાં અમે સબમિટ કરી દીધેલ છે। એનઓસી અમને મળેલું નથી, એનું કારણ એ છે કે અમારી પાસે હાઇડ્રન સિસ્ટમ ઉપલબ્ધ નથી। ગઈકાલે જ માનનીય સરકારશ્રી તરફથી સૂચના મળેલ હોવાથી હાઇડ્રન સિસ્ટમ અંગે એજન્સી પણ નક્કી થઈ ગઈ છે, પાર્ટી ગઈકાલે આવીને જોઈ ગઈ છે, એનું કોટેશન એપ્રૂવ થઈ જાય એટલે 8-10 દિવસમાં હાઇડ્રન સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ જશે। સર, કોઈ ઘટના બને અને એનઓસી નથી આપેલી અને કોઈ ઘટના બને તો જવાબદારી કોણ રહેશે અને કઈ રીતે તમે આમાં સક્ષમ છો? કોઈ પણ ઘટના બને તો આજની તારીખે અમારો સમગ્ર સ્ટાફ ટ્રેન છે। PIU પાસેથી અમે ઇલેક્ટ્રિકનું જે વર્ક છે આખું એ ઇલેક્ટ્રિક પ્રૂફ છે। GEB તરફથી અમારી પાસે વર્કલોડ પૂરતો છે એવું પણ અમે સર્ટિફિકેટ લઈ લીધેલ છે। તમામ લાઇન ચેકઅપ કરાવી દીધેલ છે। PIU સિવિલ અને ઇલેક્ટ્રિક બંને ડિપાર્ટમેન્ટે પણ એપ્રૂવ કરી દીધેલ છે। મેઇન થિંગ એક હાઇડ્રન સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય પછી ફાયરની કોઈ પણ ઘટના બને તો આપણે પહોંચી વળીશું। ગઈકાલે રાત્રે રાજકોટ માર્કેટિંગ યાર્ડના મજૂરોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, ત્યારે મજૂરો દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરતા મજૂરોને અગાઉ અપાયેલા પાસની બાજુમાં જે તે પોલીસ સ્ટેશનનો સિક્કો લગાવી દેવામાં આવશે, જેથી મોડી રાત્રે માલ ભરીને ઘરે જતા મજૂરોને મુશ્કેલી ન થાય। મજૂરનો જે આજે બનાવ બન્યો એની અંદર એને પાસ ઇસ્યુ કરવાનું જે 4 દિવસ પહેલાં હું કમિશનર સાહેબને લેખિત રજૂઆત કરી હતી એના અનુસંધાને ACP ટંડેલ સાહેબને યાર્ડે મોકલ્યા હતા, પરમ દિવસે મિટિંગ કરી હતી અને એને એવી સૂચના આપી કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી પાસ આપી દો, એટલે અહીંથી પાસ બનાવી દરેક મજૂરને આપ્યા હતા। પણ ગેરસમજને કારણે કંઈક આજે મજૂર રાત્રે ગયા હોય, નીકળ્યા હતા મોડેથી, તો એને બેસાડી દીધા, એટલે જેથી કરીને આ પાસ ચાલે ને એવું કહીને, એટલે આજે પાછા મેં PIવાળા સાહેબ આવ્યા હતા હમણાં જેથી જે અમારો સિક્કો છે પાછળ પાસની પાછળ એની બાજુમાં પોલીસ સ્ટેશનનો પણ સિક્કો લગાવશે, જેથી કરીને પોલીસ ક્યાંય અટકાવે નહીં એની માટેની બાંહે ધરી આપી ગયા છે। એટલે હવે એ કોઈ પ્રશ્ન છે નહીં, પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને એવો કંઈ પ્રશ્ન નથી। કર્ફ્યુ છે, રાજ્ય સરકારે જે કર્ફ્યુ જાહેરાત કરી છે તો એના અનુસંધાને આપણને ચાલુ રાખવા દેવો એ સારું કહેવાય, નહીં 9 વાગે તો આપણે બંધ કરવું જ પડે, ફરજિયાત છે। પણ આપણા માટે મજૂરોને છૂટ આપી, કારણ કે મોડે સુધી મગફળીનો તોલ થતો હોય, પછી એની ગાડી ભરાતી હોય, એટલે 11 વાગી જતા હોય, જેથી કરીને મજૂરોને મોડું થાય એના માટેને આપણને પાસ કાઢી આપ્યા છે।
હરાજી અત્યારે બંધ હોય ને સાંજના 8 વાગ્યા સુધી, જે માલ ભરાય એટલો માલની હરાજી અત્યારે થઈ જ ગઈ છે, પછી જ બંધ કર્યું છે અને તો લઈ ચાલુ છે, એટલે આ બંધ નથી, કોઈ હડતાલ છે એવું કંઈ છે જ નહીં। કોરોનાની મહામારીમાં વેપારીઓને બગસરા તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવતું ન હોવાનું જણાવી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે વેપારીઓ દ્વારા 2 દિવસ બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરી હતી અને તેમણે રજૂઆત કરી હતી। ત્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી, ત્યારે તેમના પરિણામે વેપારીઓ દ્વારા જે બંધ પાડવામાં આવ્યું હતું તેમને મોકૂફ રાખવામાં આવ્યું છે। અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનની કૌશિકભાઈ વેકરિયા, આપણા જ ઘાડી બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને અમારા ચેર ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ પ્રમુખ શ્રી ને બધા જ વેપારીઓને જે મુશ્કેલી પડતી ગઈ કાલ, એને વહીવટી તંત્ર દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા અને એના લીધે વેપારીએ સંપૂર્ણ રીતે બંધ પાડ્યો એ અમે નજરે જોયું છે કે આજે સંપૂર્ણ બગસરા શહેર બંધ છે। ત્યારે અમારા આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા ગૃહમંત્રી અમિતભાઈ, અમારા ભાઈ પ્રદીપજી જાડેજા બાપુ, એમની જોડે આપ સૌની સામે જ વાત કરી, ત્યારે એમના તરફથી પણ કહેવા માંગું તમે વેપારી મહામંડળને એમની અને નાના મોટા એસોસિએશને ગામ બંધ 48 કલાકનું એલાન આપેલું, એ અનુસંધાને આજરોજ આપણા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને જિલ્લા પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ અમારી રૂબરૂ આવીને ચર્ચા કરી, અમને શાંતિથી સાંભળ્યા, અમારા તમામ જે કઈ સમસ્યા છે એ દૂર કરવાની ખાતરી આપી અને હવે પણ કોઈ પણ વેપારીને હેરાન નહીં કરે એવી અમને ખાતરી આપી છે। મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી સાથે પણ એને વાત કરી છે, કલેક્ટર સાથે પણ ચર્ચા કરી છે, એટલે હવે આ મુદ્દે અમે પણ ગામમાં દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટમાં એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને પંસે સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ 500 કેન્ડલ દ્વારા કેન્ડલ લાઇટ રેડ રિબીન બનાવવામાં આવી હતી। આ તકે પંસે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડીકે વાડોદરિયા અરુણભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં HIV એઇડ્સ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે। નમસ્કાર, હું ડૉક્ટર ડી કે વડોદરિયા, પંસિલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી અને આજે પંસિલ સ્કૂલને આંગણે એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને પંસિલ સ્કૂલ આયોજિત 1 ડિસેમ્બર જે વિશ્વ એઇડ્સ દિન છે, તો સમાજમાં અને લોકોમાં એઇડ્સ વિશે જનજાગૃતિ આવે, લોકો એને સમજે અને જે એઇડ્સના પેશન્ટ છે એમને પણ એક માનવતા એના પ્રત્યે દાખવી અને એ પણ ખૂબ સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને જે લોકો છે એ એઇડ્સ વિશે વધુને વધુ જાણે, ખોટી ભ્રામકતા ન ફેલાવે એના માટેનો એક સુંદર કાર્યક્રમ, એના ભાગરૂપે પંસિલ સ્કૂલ અને એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા પંસિલ સ્કૂલના આ ઓડિટોરિયમમાં 500 કેન્ડલ્સની રેડ રિબીન બનાવવામાં આવી છે અને એક સુંદર મજાનો મેસેજ છે એ સમાજમાં પ્રસ્થાપિત થાય એવો સુંદર મજાનો પ્રયત્ન કરીએ છીએ। એઇડ્સ પ્રિવેન્શન ક્લબના પ્રમુખ અરુણભાઈ દવે ઘણા વર્ષોથી આ જનજાગૃતિ ચલાવે છે એટલે એમનું આ સુંદર કાર્ય આ તકે બિરદાવવામાં પણ આવે છે અને આજના દિવસે સમાજના લોકોને એક જ મેસેજ કે આપ એઇડ્સ વિશે જાણો, એને સમજો અને સમાજમાં બને ત્યાં સુધી ઓછા લોકોને આ પ્રકારનો રોગ થાય અને એ સમાજમાં સ્વમાન સાથે, માન સાથે, સન્માન સાથે જીવી શકે એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડીએ। એઇડ્સ પ્રિવેન્શન ક્લબ હું છેલ્લા 32-33 વર્ષ 1987થી ચલાવું છું। પ્રારંભનો જેમ અત્યારે કોરોનાનો કેર છે એવો જ કેર મેં 86-90ના ગાળામાં ભારતમાં જોયો, 81માં વિશ્વમાં પ્રથમ જોવા મળ્યો અને 5 જ વર્ષમાં 86માં ભારતમાં જોવા મળ્યો।
86 થી 90 સુધીમાં બહુ ભયંકર પરિસ્થિતિ કોરોના જેવી જ અત્યારે, અને એડ્સની લડાઈ જે આપણે આટલા વર્ષોથી લડીએ છીએ 1986 થી 2020 સુધી, એ લડાઈ લડવામાં આપણને આ કોરોનામાં કામ આવી. કારણ કે કોરોના વાયરસ છે, એચઆઈવી વાયરસ છે, એ ક્યાંક ને ક્યાંક બે સેમ વાયરસ છે, બંનેમાં ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે. તો એના કોરોનાની જે એન્ટી રિટ્રોવાયરલ દવા અત્યારે જે આપીએ છીએ એ એચઆઈવીની જ દવા છે, રેમડેસિવિર નહીં. તો એક જનજાગૃતિના ભાગરૂપેથી અત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ, સેનિટાઇઝિંગની વાત કરીએ, માસ્કની વાત કરીએ, તો ત્યારે જે 4 પ્રકારના એચઆઈવી જેનાથી ફેલાય છે, અસુરક્ષિત જાતીય વ્યવહારો હોય, માતા દ્વારા બાળકને હોય, લોહીથી ફેલાઈ શકે, તો એ વખતની પણ જનજાગૃતિ છે, એ ક્યાંક ને ક્યાંક કોરોનામાં આપણને કામ આવી છે. અને આટલા વર્ષો પછી કોઈપણ વાયરસ છે એ 5-10-15-20 વર્ષે નબળો પડતો જ હોય છે. મોટાભાગે વાયરસની દવા શોધાઈ જતી હોય છે, જ્યારે આ એચઆઈવી અને આ કોરોનાની તો હમણાં જ રિસન્ટલી શોધાશે, પણ એચઆઈવીની કોઈ ચોક્કસ રસી કે દવા નથી એને કંટ્રોલ રાખી શકે એવી એન્ટીરિટ્રોવાયરલ ડ્રગ્સ આવે છે. સાબરકાંઠાના હિંમતનગર રેલવે મથકે આજે 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેનમાં આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને રવિ સિઝન માટે ખાતર મેળવવા માટેની લાઇનમાંથી હવે છુટકારો મળશે. જીએસએફસી દ્વારા મોકલાવેલ આ ખાતર આગામી ખેતીની સિઝન માટે આશીર્વાદરૂપ બની રહેશે. ખાતર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે અગ્રીમ છે અને વર્ષોથી રેક પોઈન્ટ ન હોવાના કારણે અહીંયા ખાતરો ડાયરેક્ટ ગોધરા, મહેસાણા, સિદ્ધપુર અને એમથી લાવવા પડતા હતા. આજે જે ખાતર આવ્યું છે એમાં 1300 મેટ્રિક ટનમાં 1720 બેગ યુરિયા, 8800 બેગ એમોનિયમ સલ્ફેટ અને 10000 બેગ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એએસપી ખાતરની આવી છે, જે અહીંયાથી સીધો જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિક્રેતાઓને અને અમારા જીએસએફસીના જીએટીએલના પોતાના ડેપોમાં મોકલી અને કાલે સવારથી જ વિતરણ. હું એટલું કહું, જો અગાઉના વર્ષોની અંદર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સિદ્ધપુર, મહેસાણા, ગોધરા, અમદાવાદ, કોકરિયાથી જે યુરિયા માટે ફોસ્ફેટ જે આશા રાખવી પડતી હતી, ખરેખર હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે એક જિલ્લાની ટ્રેન્ક હિંમતનગર ખાતે આવેલી છે અને હવે ખેડૂતોને સીધું ખાતર મળે છે અને હવે શોર્ટેજ નહીં રહ્યું. કાળા બજાર થતા એ બંધ થઈ ગયા છે અને ડાયરેક્ટ હવે ખેડૂતોને મળે છે. ખેડૂતનો શું ફાયદો થશે હવે? રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણીમાંથી અળસિયા નીકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા અપાતા પીવાના પાણીમાં અળસિયા નીકળ્યા હતા. ધોરાજીના ઘણા વિસ્તારોમાં પાણી મળતું નથી તો બીજા વિસ્તારમાં પાણી મળે છે તે પણ ગંદુ મળે છે અને જીવજંતુ વાળું પાણી આવે છે. પીવાના પાણીના ધાંધ્યાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોરોના રથ તૈયાર કરી જૂનાગઢ શહેર તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની પ્રજાને કોરોના વાયરસ સામે લડવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃત કરવામાં આવે છે. હાલમાં સંજોગોમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં તહેવારો બાદ ઉછાળો આવ્યો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં જિલ્લાના જુદા જુદા શહેરો તથા ટાઉનમાં કોરોના રથ મોકલી જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના રથ તૈયાર કરી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફેરવવામાં આવી રહ્યો છે. આ રથથી લોકોને કોરોના વાયરસ વિશે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ જ હોય અને જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના રથનું રવાના આજરોજ કરવામાં આવેલ છે. કોરોના રથમાં જુદી જુદી સૂચનાઓ આપી અને ક્લિપો તૈયાર કરી અને માણસોને જાગૃત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કોરોના રથમાં જુદી જુદી 2 ક્લિપો બનાવવામાં આવેલ છે, તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, તેમજ અવારનવાર હાથ સેનિટાઈઝ કરવા, ધોવા, તેમજ લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગે ભીડ ભાડ નહીં કરવા માટે સૂચના આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ એ રાજ્યનું સૌથી મોટું માછીમારી બંદર છે ત્યારે છેલ્લા 2 સીઝનથી માછીમારી વ્યવસાય સતત નુકસાનીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ સમસ્યા સમગ્ર રાજ્યની અંદર દેખાઈ રહી છે, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના માછીમારી અગ્રણીઓએ વેરાવળ ખાતે મૃતપાય થતા માછીમારી વ્યવસાયને કઈ રીતે બચાવી શકાય તે બાબતે મીટિંગ યોજાઈ હતી. આજની મિટિંગનો મુખ્ય હેતુ હતો અમારા ગુજરાતના અને દીવ દમણના કોસ્ટલના જે માછીમાર સમાજ છે, આજે વેરાવળ મુકામે એના પ્રતિનિધિઓ,
માછીમારોની જે કપડી પરિસ્થિતિ છે એની ચિંતા લઈને આજે ભેગા થયા હતા. આજની મિટિંગ હતી. આજની મિટિંગમાં જે ચર્ચા થઈ છે કે ગયા વર્ષની સિઝનનું જે નુકસાન થયું છે, આ વર્ષની સિઝનની શરૂઆતથી જ માછલીના પૂરતા ભાવ નથી મળતા, ડીઝલનો ભાવ ઊંચો છે અને એક્સપોર્ટના ભાવમાં બી ઘણો બધો ઘટાડો આવ્યો છે અને એક્સપોર્ટ જે કરે છે એવા એક્સપોર્ટરો પાસેથી સમયસર પૈસા નથી આવતા અને વેપારીઓ બધા લોકો બોટ માલિકોને આજે પૈસા નથી આપી શકતા. એનાથી મોટાભાગની બોટો આજે બંધ થવા પામી છે અને આની સાથે જોડાયેલા ગુજરાતની લગભગ 25,000 જે બોટો છે એમાં 3.5 લાખ જેટલા એક્ટિવ ફિશરમેનો જે બધા લોકો છે એ બધા લોકોને આજે રોજગારી અને પોતાના સાધનો ચલાવવાનું મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આજની મિટિંગમાં અમે લોકોએ આ ચિંતાઓ કરી છે અને અમારા સરકારના જે પ્રતિનિધિઓ છે, જે એમપી એમએલએ છે અમારા કોસ્ટલના, બધા લોકોને આ ચિંતાથી પરિચિત કરશું. અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને બી રજૂઆત કરવાના છે કે આજે કોરોનાના કારણે લોકડાઉન જે માર્ચ મહિનામાં થયું ત્યારથી અત્યાર સુધી માછીમારો ખૂબ જ મોટી આર્થિક નુકસાની ભોગવી ચૂક્યા છે, ત્યારે રાજ્ય સરકારે આમાં તાત્કાલિક ધોરણે અને કેન્દ્ર સરકારે માછીમારોની વારે લીલી પરિક્રમા તરીકે ઓળખાતી ગિરનારને ફરતે 5 દિવસીય પરિક્રમા કોરોનાને કારણે બંધ રખાયા બાદ 25 પ્રતિનિધિઓ દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી પરિક્રમાની પરંપરા બંધ ન થાય તે માટે 1 દિવસની પ્રતિકાત્મક પરિક્રમા યોજવામાં આવી હતી. કોવિડના કારણે આ વર્ષે સરકાર તથા તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવામાં આવે તેવો એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે જ્ઞાતિ સમાજ ઉતારા મંડળ જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરાતા 25 વ્યક્તિઓની મંજૂરી સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. 5 દિવસ ચાલતી પરિક્રમા 1 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. જય ગિરનારી મિત્રો, કર્તક સુધી 11 લીલી પરિક્રમા દેવ દિવાળી તારીખ 25/11/2020 અને 26/11/2020 રોજ મેં 25 લોકોએ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળે નાનેજા નીચે ગિરિવર ગિરનારની પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે. અને આ પરંપરાને કાયમ રાખવા માટે જે દેવાદિદેવ મહાદેવને અમે નિમિત્ત બનાવ્યા છે એ બદલ દેવાદિદેવ મહાદેવના અમે આભારી છીએ. રાજકોટના ભાગોળે આવેલ સાપરવેરાવળ પારડી હાઈવે પર દોડતી એસટી બસની બેદરકારી સામે આવી છે. રાજકોટથી સોમનાથ, વેરાવળ, ઉના, દીવ, કેશોદ, જૂનાગઢ, પોરબંદર, જેતપુર અને ગોંડલ જતી એસટી બસ સાપરવેરાવળ બસ સ્ટેશન આવતી જ નથી. જાણે એસટી બસ સીધી ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ જાય છે. ગોંડલ બાજુથી આવતી એસટી બસ પણ ઓવરબ્રિજ ઉપરથી દોડતી થઈ ગઈ છે અને અનેક સ્થળોએથી આવતા જતા સાપરવેરાવળમાં પેસેન્જરને 1.5 કિલોમીટર દૂર ઉતારી દેવામાં આવે છે. એસટી બસ સાપરવેરાવળ પારડી ઓવરબ્રિજની નીચે ચાલે તો એસટી બસને પણ ફાયદો થાય છે. તો આ હતા આજના અબતક બુલેટિન. ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો અબતક. નમસ્કાર.